જાફરાબાદ દરિયામાં હાઈ ટાઇડ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે વલસાડની બોટો આવી હતી તેમાંથી એક બોટમાં પાણી ભરાતા જાફરાબાદ લાઇટ હાઉસ નજીક ફસાઈ હતી મદદ માટે જાફરાબાદના માછીમારો દોડી ગયા અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં હળવો કરંટ બે દિવસથી વધારે જોવા મળી રહ્યો છે ફિશિંગ માટે ગયેલા બોટને ફરી પરત બોલાવવામાં આવી છે માછીમારોનો મોટો ફટકો જાફરાબાદના માછીમારો કોરોના મહામારી જેવા રોગના કારણે બંધ છે પણ હાલ માછીમારોની સિઝન શરૂ થવામાં છે પરંતુ હવામાન વિભાગની આગાહીના પગલે પ્રથમ સિઝન તારીખ 1-8 ઓગસ્ટથી બોટો દરિયામાં જવાની હતી પણ વરસાદ પવનના કારણે નહોતી ગઈ પણ 20-8 તારીખે હવામાન સારું જણાતા બોટોના દરિયામાં મોકલતા ફરી હવામાન બગડતા ફરી કાંઠે બોલાવી લેવામાં આવી છે ત્યારે હવે સવાલ એ વાતનો છે કે પ્રથમ લોકડાઉનના કારણે માછીમારોને મોટું નુકસાન થયું હતું પણ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની સહાય કે સર્વે કરાયું નથી ફરી 20 તારીખે બોટમાં કિંમતી ડીઝલ બારી ખાલી બોટ લઈને પાછું કાંઠે આવવાનું થતાં માછીમારીને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેવું બોટના એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોરંકી દ્વારા જણાવવામાં આવ્યું છે સરકારના આદેશ અનુસાર માછીમારોને સિઝન 1-8 ઓગસ્ટથી શરૂ થતી હોય છે અશોક મણવાર ZSTV અમરેલી